બધાને આવડી ગયું હું માની લઉં છું, માનવા હું વાંધો. ટેબલ સી, એકમમાં ત્રણ હોય, યુનિટ ફિગર ઇઝ થ્રી. એકમમાં ત્રણ હોય, યુનિટ ફિગર ઇઝ થ્રી. ક્યાં ક્યાં ટેબલ આવે? 1, 3, 2, 3, 3, 3 અપ ટુ 9, 3. ગણિતની સાથે સાયન્સ પણ ભણાવી શકાય. વિટામિન સી સૌથી વધારે કેમાં મળે? કાંટા પરોની અંદર. સફારી નામનું મેગેઝિન આવે છે, ગુજરાતીમાં આવે આવે છે, ઇંગ્લિશમાં હું બંધ થઈ ગયું. એ દર મહિને લઈ લેવું જોઈએ, વાંચવું જોઈએ. એમાં સર્વે એવો હતો કે સૌથી વધારે વિટામિન સી જામફળમાં હોય, સેકન્ડ આમળામાં હોય છે. આમળા કાંટા નથી, ચોરા હોય છે, જામફળ મીઠા હોય છે. 3 નંબર લીંબુ આવે છે, પછી ખાટા પર આવે. એટલે જામફળ રોજ ફાવે ફાવે તો એક જામફળ રોજ ખાવું જોઈએ. આ કુછ કોઈને એમાંથી આપવાનું નહીં, કારણ કે એમાંનું એક બી, દરેક જામફળમાં એક બી એવું હોય છે કે જે ઊંઘ લાવે. જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય એને આખું જામફળ એટલે સમારીને, પણ એમાં સંસ્કાર ન કરવા. સંસ્કાર એટલે મીઠું મરચું હોય એમ ગાળા જેવું, એ કંઈ નાખવાનું નહીં. કોઈ પણ વસ્તુમાં નિમક નાખો એટલે એને વિટામિન. ચાલો હવે આપણે લખીએ 43. અને અમે નાના હતા જ્યારે આવા પરાક્રમ કરતા, જ્યારે શરણાઈ કોઈ વગાડતો હોય એ શરણાઈ એની બંધ કરવી હોય તો એની સામે લીંબુ બતાવવાનું, લીંબુ ચૂસવાનું. એટલે એને મોઢામાં પાણી આવે તો શરણાઈની અંદર પાણી જાય એટલે બંધ થઈ જાય એની પૂરી. ચાલો પહેલો ટેબલની અંદર 3 માં 3 પ્લસ કરો. 3 + 3 = 6, 6 + 3 = 9, 9 + 3 = 12, 2, 2 + 3 = 5, 5 + 3 = 8, 8 + 3 = 1, 11 + 1, 1 + 3 = 4, 4 + 3 = 7, 7 + 3 = 0. આમાં 3 ટાઈમ, 3 ટાઈમ કેરી ફોરવર્ડ થાય, 3 ટાઈમ બધી પડે, 3 ટાઈમ બધી પડે. કઈ જગ્યાએ? સાદી વ્યાખ્યા, સાદી વ્યાખ્યા એ કે 3 કરતાં નાના હોય ત્યાં. ઉપરના 3 છે એના કરતાં સ્મોલ શું છે? 2, 1 અને 0. ક્યાં કેરી ફોરવર્ડ થાય? નાના હોય એને 1 વધારે મળે. ચેક કરીએ સાચું છે કે નહીં. 9 + 3 = 12 કેરી ફોરવર્ડ થયું 1, 8 + 3 = 11 કેરી ફોરવર્ડ થયું, અને 7 + 3 = 0. એટલે આ જે કે થઈ જાય સાચું છે કે નહીં. જો ઉપરમાં યુનિટ ફિગર 3 હોય તો 3 ટાઈમ કેરી ફોરવર્ડ થાય, 4 હોય તો 4 ટાઈમ થાય. જો 4 ટાઈમ ન થાય તો માનવું કે આપણી પહેલી લાઈનમાં ક્યાંક ભૂલ છે. આ પહેલી લાઈન લખવાની બીજી રીત બતાવો. 3નું ટેબલ ભૂલી જવાનું, 3 + 1 = 3, 3 + 3 = 6. અને ટેબલમાં પહેલી લાઈન લખી નાખવાની યુનિટની, પાકિંગકારની. એકવાર એક ચિંતા મૂર્તિકારને એવું પૂછવામાં આવ્યું કે આવી સરસ સિંહની મૂર્તિ કેવી રીતે બનાવી? તો કે કંઈ નહીં, આરસો ટુકડો હતો, એમાં જે નકામું હતું એ સિંહનું જે જરૂરી નથી બધું કાઢી નાખ્યું, વાંચ સિંહ હોય. અને શિક્ષકનું કામ આ છે, વિદ્યાર્થીમાં બિનજરૂરી કચરો છે એને કાઢી નાખો, એમાંથી જે પાછળ વધે છે એ વિદ્યાર્થી છે, કે જેના ભવિષ્યમાંથી અત્યારે અને ઘડવો પડે, ઓછવો પડે. ઉભાર માટલાને મારે, માટલાને તોડવો માટે નહીં, નીચે સપોર્ટ સિસ્ટમ. જો નીચે આવતા રાખો અને માટલું મારો તો પૂરી જાય. અને કોઈ આપણે ટાપલા મારે ને ત્યારે માનવું કે ભગવાને આપણે હાથ રાખ્યો દીધી, વાંધો નથી. ચાલો હવે બીજી લાઈન, બીજી લાઈનમાં 4 + 4 = 8, 8 + 4 = 12. ત્યાં પણ હવે આમાં કેટલા પ્લસ કરવાના? 5, 5, 17. હવે પાછું જૂનો રાગ ચાલુ કરવાનો, 17 + 4 = 21, + 4 = 25. નીચેની રકમ ઉમેરવાની, જ્યાં કોઈ ન હોય ત્યાં આપણે ટેન્સનો ફિગર, જે માત્ર ડિજિટ છે 4, એ 10 થાય. હવે ત્રીજું 5 કે 4? 4. 34
38 અને હવે 5 પેરો 43 એ 43 પાછા આવી જવા જોઈએ. ડિવાઇડેશન કરવું હોય, મલ્ટિપ્લિકેશન કરવું હોય, ગુણાકાર, ભાગાકાર અને ફેક્ટર અવયવ પાડવા હોય તો આને એક વાર લખી નાખો, ટેબલ રફમાં અને યુઝ કરો. અને આ 4 જણાને એવા લોકોને શીખવો કે એને ઓછું આવડતું હોય, તો ઘણી ઘણી તમને પૂછશે અને તમારું ટેબલ મળી જઈએ. મારા સાનુભાઈ જુનાગઢમાં ટીચર હતા, સાયન્સ ટીચર હતા, લગભગ 40 વર્ષ સેવા કરી ટીચર તરીકે રહ્યા. પણ એને આખું રોગેન્દ્ર મોઢે હતું, કોઈ પણ રકમનો રોગ કયો એટલે મોઢે બોલે અને એથી રોગ મોઢે બોલે. એ તો એવું કેમ? તો કે 40 વર્ષથી આ કરું છું, રોજની 5-6 બેંચ ટ્યુશનની આવતી એટલે સતત રિપીટ થતું હોય. કોઈ પણ આગળ બોલે ભેગા એની ટેકનિક હોય તો સમજાવું તો કંઈ નહીં, ઘટી શીખે. સતત રિપીટ કરો એટલે એ આત્મસાત થઈ જાય. અને મેડમે ટ્યુશન મેડમ MBA છે પણ એને ગણિત, ઇંગ્લિશ બધા વિશે કરાવો. તો જેટલા બાળકો આવે, હા આ વડીલો માટે છે, તમારા બાળકોને ભાઈ અને બહેનના નામથી બોલાવો. આપણું નામ શું છે? ક્રિશાની, ક્રિશાબેન. જ્યારે જન્મ થાય ત્યારથી જ એને એ નામથી બોલાવો, ભાઈ અને બહેનથી. તો એ બાળક મોટું થઈને ક્યારેય કોઈને તું નહીં એ તમે જ કહેશે, કારણ કે જે સાંભળ્યું છે. અને અમે લોકો ભાઈ બહેનથી જ બોલાવો, નાનું બાળક હોય એ રીતે કોઈ દિવસ કોઈને માર્યું નથી ટ્યુશનમાં, નેવર ટચ. અને અમારે આવવાનો સમય નક્કી હોય 8 વાગે, જવાનું નક્કી ન હોય એ 12 વાગે જાય, 10 વાગે જાય, હું ઉઈ જાય, મમ્મી ઘેર વાવે કે આ ઉઈ ગયો તેડી જાય, પૂતા હોય, પૂતા વધારે કરતા હોય. અને છેલ્લે જાય ત્યારે 1 થી 100 સુધીના સ્ક્વેર મોઢે બોલવાના, 1 થી 100 સુધી લેખ બોલે. 1 એટલે 1, 2, 4, 2 નો સ્ક્વેર 4, 3 નો 6 કે 9, 3, 3 9, 4, 4 6, 7, 1 જણો બોલતો જાય અને બાકી બધા જતા જાય. શરૂઆતમાં 1 આવે એટલે અઠવાડિયા મને મોડે થઈ જાય, તો 100 સુધીના સ્ક્વેર મોડે થઈ જાય. ટેબલ તો આવડે પણ સ્ક્વેર મોડે થઈ જાય. રીપીટ એકને કહો છું, ગુટ 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 કરો. ચાલો હવે આપણે સ્ક્વેર શીખવાના છીએ. પહેલી લાઈન 3, 1, 4, 3, 4, 3, 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
7+7 40, 40+7 21, 21+7 8, 29+7 36+7 43+8 51+7 58+7 65 અને +8 73 શરૂઆત થાય એનો એન્ડ પણ 73 થવો જોઈએ. 73 કેન્સા એટલે કે એનું ઝીરો લાગે જવાબ 73. વિટામિન ડી ટેબલ ડી વિટામિન ડી કેમાંથી મળે તો કે દૂધ કેળા તડકો. તડકો જવાબ ખોટો છે. તડકાનું કામ વિટામિન ડી આપવાનું નથી, પણ લોહીમાં રહેલા વિટામિન ડીને આજકાલ સુધી પહોંચાડવાનું માસ્ટર સ્ટ્રો કરે. કેરમની કાકરી હોય એમાં જે માસ્ટર હોય એમાં મારી તો એ તડકા એ તડકો કેટલા વાગ્યાનો લેવો જોઈએ? સવારે 11 થી બપોરે 11 થી રાતના 3 વાગ્યા સોરી બપોરે 3 વાગ્યા સુધી 30 મિનિટ બેસો ત્યારે એ કેલ્શિયમ મળે. સવારના કુમળો તડકો કામ આવતો નથી. કેલ્શિયમ મળે બહુ સારો છે, કુમળો તડકો લેવાય એમાં કંઈ કહું નથી, પણ કેલ્શિયમ પર્પઝ માટે લેવો હોય તો 11 થી 3ની વચ્ચે 30 મિનિટ 10-10 મિનિટના ગાળા કરીને બધું ચાલે. તે કેલ્શિયમ ચામડી ઉપર પડે એમાંથી લોહીમાંથી હાડકા સુધી પહોંચે. બીજું કેળું ખાવાથી કેલ્શિયમ વધે એવું વિજ્ઞાનમાં લખેલું છે, પણ કેમ ખાવું એ લખ્યું નથી. કેળું એમને ખાઈ જાવ કફ થાય, 2 મિનિટમાં કેળું ખાઈ જાવ એ કફ થાય. કેળું ખાતા 10 મિનિટ પડી જઈએ, કેળાનો પીસ કરો, ટુકડા કરો, એક ટુકડો મોઢામાં રાખીને ચ્યુઈંગ કરો, ચગડો, પછી ઉગાડ, પછી જવા દો એટલે લાડ મળે તો જ એમાંથી કેલ્શિયમ થાય. નહીં
કેલ્શિયમ શરીરમાં હાડકા સુધી પહોંચે છે. તડકામાંથી કેલ્શિયમ નથી મળતું, પણ કેલ્શિયમને જે વખતે ખાધું હોય, જે જીમાં હોય, એ કેલ્શિયમ બ્લડમાં આવે. બ્લડમાંથી પહોંચાડવાનું ક્યાં છે? હાડકામાં. એ હાડકા સુધી પહોંચાડવા માટે તડકો છે એ કામ નથી. વચ્ચે બ્લેક લાઇન હોય, એ ચપ્પુની કોતરી કાઢવાની, એને પણ સાદી ભાષામાં એલચી કહેવાય, એને નામ એલચી છે. એની કાળી લાઇન કાઢી નાખવાની, બંને બંને લાઈન બંને કેળામાંથી, એટલે થોડું કેળું અંદરથી ઓછું થઈ જશે. પછી એના પીસ કરો, પછી એના પીસ કરી લેવાના. એની ઉપર એલચીનો પાવડર, એલચી ઇલાયચી એનો પાવડર કરીને છાડી દેવાનો. એ કેળું ખાજો, તમારો શરીર સ્વસ્થ. શરદીવાળા બાળકો આ કેળું ખાવાથી એની શરદી મટે છે, એ દવા છે. પણ એલચી નાખો તો, અને વચ્ચેની બેક લાઈન કાઢો તો, અને મોટે ભાગે બ્લેક લાઈન હોય જ છે, અમુકમાં ખાટી હોય છે, અમુકમાં આછી હોય છે. અમે લોકો બધી જાતના કેળા ખાધા છે, ઓર્ગેનિક ખાધા છે, પાણીમાં પકાવીને બરફમાં નાખીને કરે છે એ ખાધા છે, બધા આવે. પણ એમાં ટેસ્ટ કરીએ તો અલગ અલગ એના રિઝલ્ટ આવે છે અને થઈ શકે. ચાલો હવે ફોર યુનિફિકલી ફોર ક્યાં ક્યાં ડબર આવે? 1, 4, 2, 4, 3, 4, 5, 4, 8, 9, 4 એકમમાં ફોર હોય તો પહેલી લાઈન શું આવશે? 4 પછી 8, 2, 6, 0 4 + 4 = 8, 8 + 4 = 12, 12 + 4 = 6, 6 + 4 = 10 નો 0 પછી કોપી કરીને પેસ્ટ. બધા ટેબલમાં એ નવે નવ ટેબલમાં પહેલી લાઈન સરખી આવશે. આને કહેવાય યુનિફોર્મ. કઈ જગ્યાએ વધી પડે તો કે 4 કરતાં સ્મોલ હોય ત્યાં. આ જે યુનિટનો 4 છે એના કરતાં સ્મોલ શું છે? 2, 0, 2, 0 એમાં એક વધારે. કોના કરતાં હોય એક વધારે? +1 ટેન્સ કરતા, ટેન્સ એટલે કે દશક, દશકમાં કેટલા છે? 4. 4 + 1 = 5 4 વખત 5 લગી નાખો. અને બીજું ત્રીજું મળતા હોય એને ટેબલ કરાવવું હોય તો બાકી બધામાં 4 લગી નાખવાના, બોક્સ બનાવીને. આ બોક્સ અને રાઉન્ડનો ફેર સમજી લો. બોક્સ એટલે ટેન્સ છે એ પોતે, અને રાઉન્ડ છે એ મોર દેન વન, એક વધારે. કેરી ફોરવર્ડ સાથે, વધી સાથે. બીજી લાઈન આમાં લખીને પણ એમાં 8, 8, 8 4 + 4 = 8 માં કેટલા પ્લસ કરવાના? 5 8 + 5 = 13 + 5 = 20 17 + 5 = 22 + 4 = 26 + 4 = 30 + 8 = 35 + 4 = 39 + 5 = 39 + 5 નીચેની રકમ ઉમેરવી. શરૂઆતમાં ભૂલ થાય છે. યુનિટ
એટલે કે પહેલો ફિગર શું છે એને ધ્યાનમાં રહેવાનું, પહેલી લાઈન ફર્સ્ટ લાઈન જે લાઈન હોય ને એને જ ધ્યાનમાં રાખવાની, બીજામાં બીજી લાઈન ઉમેરે, સેવનમાં સેવન ઉમેરે, ફોરમાં ફોર ઉમેરે. તો આ ફોરથી સ્મોલ કોણ છે? 2020. ક્લિયર? જ્યાં ન સમજાય અહીંયા પૂછજો. અને એના માટે એક વાક્ય બનાવ્યું છે મેં, જે બોલે એના બોર વેચાય અને ન બોલે એના બોર ના વેચાય, એટલે જે શરમાય એ કરમાય, જે શરમાય એ કરમાય. એટલે અમારે હર ઊંડા રાખી પૂછી લેવાનું, આપણી ભૂલ હોય તો સુધરી જશે, ન હોય તો જાણવાનું મળશે. ચાલો હવે આમાં સેવન બીજી લાઈન છે, એટલે સેવનમાં સેવન પ્લસ કરશું 14. એક હું વચ્ચે બતાવી દઉં છું, 14 8 પ્લસ કરવા છે, એની શોર્ટકટ એના જોઈએ. આ 14 8 પ્લસ કરવા છે, તેની શોર્ટકટ દો ને ના એક તેના દો ક્યાંથી એવા, ટેન અને એક વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? 2. અને એક વચ્ચે સેવન, ટેન અને સેવન વચ્ચેનું ડિસ્ટન્સ અંતર 3. તો અહીંયા આપણે 8 પ્લસ કરવા છે, તો દો ને ના 4 - 2 2 બાજુમાં 1 પ્લસ કરી દેવાનું. હવે આમાંથી 7 પ્લસ કરવા હોય તો 3 3 દેના, પણ આમાંથી 3 ન જતા હોય તો 7 પ્લસ કરી દો, 29. હવે મારી પાછું 8 આવ્યા, 2 દેના 7 1 દેના 3. હવે આપણે 7 પ્લસ કરવા છે, 3 લેના 4 1 દેના 3 લેના 1 દેના 5 1 5 1 ડાયરેક્ટ 8 પ્લસ કરી દો, સીધું 59. એમાં 7 પ્લસ કરવા છે, 3 લેના 1 લેના નહીં, અને આમાં 2 લેના 9 પ્લસ કરવા હોય તો 1 લેના 1 દેના, 8 પ્લસ કરવા હોય તો 2 લેના 1 દેના, અને 7 પ્લસ કરવા હોય તો 3 લેના 1 દેના. પ્લસ કરવા હોય તો માઇનસની શરૂઆત કરવાની. આ બધા બાળપણ ક્લાસમાં થઈ ગયા હોય પછી એમ કીધું કે સામે રૂમ છે એ બારીમાંથી કોઈ જોવાનું નથી, અડધી કલાકમાં બધા જોયા, પાછા આવીને કે કરે કે એમાં કંઈ છે નહીં, કોઈ જોવા જ નહીં, કારણ કે મનાઈ કરી છે. જે ના પાડો એ કરવાની વધારે ઈચ્છા થાય. ચાલો આમાં કોઈ સવાલ હોય તો કેરી ક્વેશ્ચન, ના સમજાય તો પૂછો. હું ખાલી ગાઈડન્સ જ આપું છું, તમારે એની પ્રેક્ટિસ કરીને આત્મસાત જાતે કરવાનું છે. ટેબલ ઈ અને પાટલો ઈ, યુનિટ ફિગર ઇઝ 5, યુનિટ ફિગર ઇઝ 5. ક્યાં ક્યાં ટેબલ આવી? 1 5 2 5 3 5 4 5.